पहला तो पड़ोसी में अत्यारे आ बाजू जाए आम जाए आ पड़ोसी ना
મતલબ એને મન હોય તો કામ કરી આપે, ન હોય તો ન કરી આપે, એમ એ ફરતી રહેતી છૂટી રહેતી એટલે એને મજા આવતી. પરંતુ આ વેપારીની સ્ત્રી એને લઈ ગઈ એટલે તાઓને હવે એના ઘરમાં જ રહેવું પડે અને એકની એક જ જગ્યાએ કામ કરવાનો પ્રસંગ ઊભો થયો. અહીં આખો દિવસ કઈ ને કઈ કામ પહોંચ્યા કરતું. ઘર મોટું હતું, વેપારીની સ્ત્રી ને ઘરે ઘણા બધા નોકર ચાકર હતા, પરંતુ એ તાઓને અહીંયા એકલું એ કઈ ને કામ આખો દિવસ એને કામ પહોંચ્યા કરતું. આથી બહાર ફરવાનું બંધ થયું. એટલા માટે તાઓને બહાર નીકળવાનું બંધ થયું. પરિણામે બહારના મિત્રો સાથે રમવાની, કૂદવાની, ફરવાની મજા જતી રહી. એટલે એને બહાર નીકળવા મળે નહીં એટલે બહારના મિત્રો, એના જે નાના નાના ભાઈબંધો, બેનપણીઓ, એ જુદી જુદી અને કેટલી બધી હતી, એ બધા સાથે એને રમવા પણ ન મળે, ફરવા પણ ન મળે અને એને રમવાની મજા પણ બધી જતી રહી. અહીં પણ એણે સૌના દિલ જીતી લીધા, સૌના દિલ જીતી લીધા. દિલ જીતી લેવું એટલે પ્રિય થઈ જવું. એ કામમાં એટલી બધી હોશિયાર, બોલવામાં પણ ચપળ અને બધાને ગમે એવી હતી એટલે વેપારીના ઘરે પણ બધા જ લોકોના દિલ બધાને પ્રિય થઈ ગઈ. એને કદી કોઈ કામ બતાવવું ન પડે, એ 8 વર્ષની હતી, પરંતુ એને કદી એમ ના કહેવું પડે કે તાઓ આ કામ કર કે આ કામ કર, એની જાતે ને જાતે જે કામ દેખાય એ કામ ઉપાડી દે. વળી એક એક કામ ભારે ચીવટથી કરી આપે, પાછું જેવું તેવું કામ ન કરે, ગમે તેવું કામ હોય પરંતુ બહુ જ કાળજી, ચીવટ એટલે કાળજી, બહુ જ કાળજી રાખી અને શાંતિથી અને ચોખ્ખું કરી આપે. વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે, વાસણને ઘસી ઘસી અને અરીસા જેવા ચોખ્ખા એકદમ કરી નાખે. ફળિયું ઓસરી ને ઓરડા વાળીને ચોખ્ખા ચરણ કરી દે. ફળિયું વાળે, ઓસરી વાળે, ઓરડા વાળે અને સેત પણ કચરો ન રાખે, ચોખ્ખું ચણા એટલે એકદમ સ્વચ્છ કરી નાખે. અનાજ સફાઈમાં કશી ફરિયાદ ન આવે. અનાજ સાફ કરવાનું હોય, ઘઉં વીણવાના હોય, દાળ વીણવાની હોય, ચોખા વીણવાના હોય, કંઈ પણ વીણામણ કરવાનું હોય કે કંઈ પણ કરવાનું હોય તો બહુ જ શાંતિથી અને કોઈ પણ દિવસ એની ફરિયાદ ન આવે. તાઓ એવી બહુ પડતા જ જી કહેતી એ હાજર થાય. એને કોઈ બહુ પાડે કે તાઓ તો તરત જ, એવું નહીં કે સાંભળ્યું ન સાંભળ્યું, તરત જી કહેતી હાજર થઈ જાય. એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને એક કાટવાળો સિક્કો ચડી આવ્યો. એકવાર એ વેપારીના ઘરે સાફ સફાઈ કરતી હતી અને રસ્તો હતો ઘરની બહારનું આંગણું વાળતા વાળતા એને એક નાનકડો કાટવાળો સિક્કો મળી આવ્યો. સિક્કો જડી આવ્યો, જડી આવ્યો એટલે સિક્કો મળી આવ્યો. એણે હાથમાં લઈ એને નિહાળ્યો, એણે જોયો, એણે હાથમાં લીધો અને એને જોયો, નિહાળ્યો એટલે જોયો અને ખુશી અનુભવી અને ખુશ થઈ ગઈ કે હસ મને સિક્કો મળ્યો, એટલી બધી ખુશ થઈ ગઈ. થોડી વાર એને ઘસી જોયો, થોડી વાર એણે એ સિક્કાને ઘસી ઘસીને જોયો પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાઈ નહીં, કારણ કે એના પર કાટ ચડી ગયો હતો. એટલે એણે ઘસ્યો પરંતુ સિક્કા ઉપરની છાપ કંઈ દેખાઈ નહીં. એણે એ સિક્કો એને ઘૂંટમાં મૂકી દીધો. એણે એ સિક્કો લઈ જઈ, કારણ કે એ તો કોકના ઘરમાં રહેતી હતી એટલે એને ક્યાં કબાટ હોય કે આપણી જેમ તિજોરી હોય કે આપણી વસ્તુ મૂકવાની જગ્યા હોય, એટલે એણે એ સિક્કો ક્યાં લઈ જઈને મૂકી દીધો, એના ઘૂંટમાં. જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા કરી, આમ તો એ ઉજળો બની ગયો હતો. જ્યારે સમય મળે ત્યારે એ સિક્કાને ઘસ્યા કરી, ઘસ ઘસ કરે એટલે સિક્કો કેવો થઈ ગયો હતો, એકદમ ચોખ્ખો થઈ ગયો હતો. આમ તો એ ઉજળો બની ગયો પણ અંદરનો કાટ કેમ એ કરીને જાય નહીં, પરંતુ અંદરથી જે કાટ હતો એ કાટ કેમ પણ કરીને જાય નહીં, છતાં એને એ સિક્કા માટે મમતા બંધાઈ ગઈ. તેમ છતાં પણ એ સિક્કા માટે એને મમતા બંધાઈ ગઈ. એણે એને કાળજીથી સાચવી રાખ્યો, એણે એ સિક્કાને ખૂબ કાળજીથી, ખૂબ ચીવટથી, જ્યારે જોયું ત્યારે એમ સિક્કો, મારી પાસે સિક્કો છે, મારી પાસે સિક્કો છે, ખૂબ ચીવટથી એણે સાચવી રાખ્યો. તાઓ એકવાર ઘરના નોકરોની વાત કરતા સાંભળ્યા, એકવાર ઘરના
નોકરો બધા અંદરો અંદર વાતો કરતા હતા. એ તાઓએ સાંભળ્યા, આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે. આપણા શહેરની અંદર બૌદ્ધ ધર્મના ભિક્ષુઓ, એટલે ભિક્ષુ એટલે સાધુ, બૌદ્ધ ધર્મના સાધુઓ આપણા ગામની અંદર આવ્યા છે. ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે. એ બૌદ્ધ સાધુઓ આવ્યા છે અને દરેકના ઘરે જાય છે. ઘરમાં જઈ અને જેવી જેવી જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ પ્રમાણે એ દાન મેળવે છે. અને એ દાન શા માટે મેળવે છે? તો ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે દાન મેળવે છે. ભવ્ય એટલે સુંદર મોટી મૂર્તિ બનાવવાની છે અને એના માટે એ દાન લેવા માટે આવ્યા છે. આપણા તૈયાર કરવા માટે કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે. આપણે ત્યાં પણ તેઓ એક દિવસ જરૂર આવશે. એક દિવસ એ આપણા ઘરે, આપણે ત્યાં એટલે કે આપણા ઘરે, શેઠાણીના ઘરે પણ એક દિવસ એ જરૂર આવશે. આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું. નોકરો વાતો કરતા હોય છે અંદર અંદર કે મારી પાસે જે હશે એ હું ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે હું કંઈક ને કંઈક આપીશ. શક્તિ પ્રમાણે, મારી શક્તિ પ્રમાણે કંઈક ને કંઈક ભેટ આપીશું. તાઓને વિચાર આવ્યો, હું શું ભેટ આપીશ? તાઓને થયું કે હવે હું શું ભેટ આપીશ? મારી પાસે તો કશું જ નથી, તો હું શું ભેટ આપીશ? મારી પાસે તો કંઈ નથી. તાઓ વિચારે છે કે હું શું ભેટ આપીશ? આ બધાની પાસે તો કંઈક ને કંઈક છે, પણ મારી પાસે તો કંઈ નથી, તો હું શું ભેટ આપીશ? સાચે બીજે દિવસે બૌદ્ધ ભિક્ષુ એ વેપારીને ત્યાં આવ્યા. સાચે બીજા દિવસે એક ભિક્ષુ, એક બૌદ્ધ સાધુ એ શેઠાણીના ઘરે આવ્યા. દિવાનખાનામાં આવી અને સૌએ એમને વંદન કર્યા. દિવાનખાનું એટલે બેઠક ખંડ. ત્યાં બૌદ્ધ ભિક્ષુકને બેસાડવામાં આવ્યા. ત્યાં બધા જ નોકરો આવ્યા અને એમને વંદન કર્યા, એમને પ્રણામ કર્યા અને ભગવાનની પ્રતિમાની વાત એમણે રજૂ કરી. પ્રતિમા એટલે મૂર્તિ, કે આપણા શહેરની અંદર એક ભગવાનની બહુ મોટી ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવાની છે એમ કરી અને એમણે વાત શરૂ કરી. ખૂણામાં બેઠેલી નાની તાઓને પણ સૌ સાથે એમની વાત સાંભળી. ભિક્ષુ સાધુએ બધી વાત કરી કે એટલા માટે આપણે ઘરે ઘરેથી ભગવાન માટે દાન મેળવવાનું છે, એમની મૂર્તિ બનાવવાની છે. જેની જેવી શક્તિ, કોઈ ચાંદીનું દાન આપે, કોઈ સોનાનું આપે, કોઈની પાસે કંઈ ન હોય તો પિત્તળનું દાન આપે, તાંબાનું આપે, જેની પાસે જે પણ હોય, ન હોય તો એક રૂપિયો પણ આપે, બે રૂપિયા, પાંચ રૂપિયા, જેની પાસે જેવી શક્તિ એ પ્રમાણે આપણે દાન લેવાનું છે. એટલે આ બધી વાત તાઓ ખૂણામાં બેઠી બેઠી સાંભળતી હતી. પછી અંદર જઈને બધા પોતાની ભેટ લઈ આવ્યા. બધા જ નોકરો પાસે જે કંઈ થોડું ઘણું હતું બધા પોતપોતાની રીતે પોતપોતાની ભેટ લઈને આવ્યા. ભિક્ષુની જોડીમાં ભાત ભાતના રત્ન જડિત દાગીના હતા. ભિક્ષુની જોડી, જોડી એટલે જે બાજુમાં લટકાવેલો થેલો હતો એના, એની અંદર જુદી જુદી જાતના દાગીના, સોના, ચાંદી, રૂપા, તાંબા અને બધી જાતની ધાતુના દાગીના હતા. એમાં શેઠાણીના સોનાના, શેઠાણીની પાસે બહુ રૂપિયા હતા, બહુ દાગીના હતા, એટલે એને સોનાના દાગીનાનું દાન રાખ્યું. નોકરોના રૂપાના ઘરેણાનું, નોકરો પાસે સોનું નહોતું, એમની પાસે ચાંદી હતી એટલે એમણે ચાંદીના ઘરેણાનું દાન કર્યું. ઢગલો થવા માંડ્યો. એ જોડીની અંદર દાન પહેલેથી હતું, એમાં શેઠાણીએ સોનાના દાગીના આપ્યા, નોકરોએ રૂપાના એટલે કે ચાંદીના દાગીના આપ્યા અને ઢગલો થવા માંડ્યો. આ શુભ કાર્યમાં કઈ ને કઈ આપ્યાનો સૌએ સંતોષ અનુભવ્યો કે આવડું મોટું સરસ મજાનું કામ છે, એમાં આપણે ભગવાન માટે કંઈક ને કંઈક આપીએ, એને મેં કંઈક આપ્યું એવો એમને સંતોષ અનુભવ્યો. તાઓએ આંખો ફાડીને જોયા કર્યું ને એમની આંખમાં જળ ભળી આવ્યા. તાઓ પણ બધું જોઈ રહી હતી કે બધા જ ભેટ આપે છે, પરંતુ મારી પાસે તો કંઈ છે જ નહીં, એટલે એની આંખોમાં જળહળી આવ્યા. જળહળી આવવા એટલે આંખમાં આંસુ આવવા, એની આંખમાં પાણી આવ્યું. એ વિચાર કરવા લાગી, મારી પાસે તો કશું છે નહીં, તો હું શું આપું? એની પાસે માત્ર એક નાનો સિક્કો હતો. તાઓ પાસે શું હતો? માત્ર એક નાનો સિક્કો હતો. સૌ જ્યારે કિંમતી વસ્તુઓ આપતા હોય ત્યારે પોતે કાટવાળો સિક્કો આપે એ તો કેવું ખરાબ લાગે. એને વિચાર આવ્યો કે આ બધા સોનાના દાગીના આપે છે, કોઈ ચાંદી
ચાંદીના દાગીના આપે છે, એમાં હું મારો કાંટવાળો સિક્કો આપીશ તો કેટલું બધું ખરાબ લાગશે. એણે થયું, આવી મોંઘી ભેટ મળતી હોય ત્યાં મારી મામૂલી ભેટની શી વિશાળ. આવા મોટા મોટા સોનાના ચાંદીના દાગીના મળતા હોય તો મારા સિક્કાની તો શું કિંમત, મારો સિક્કો તો લેશે પણ નહીં અને મને આપતા પણ શરમ આવે છે. એટલે બધી વસ્તુ એણે એવો વિચાર કર્યો, બધી વસ્તુ જોડીમાં ભરી અને ભિક્ષુએ વિદાય લીધી. બધી જ વસ્તુ જોડીની અંદર એટલે થેલાની અંદર ભરી અને ભિક્ષુ વિદાય થયો. વિદાય લીધો પેલા ભિક્ષુની પાછળ દોડીને તાઓએ એમને ઊભા રાખ્યા. તાઓ દોડી પેલા ભિક્ષુકની પાછળ અને પછી એમને ઊભા રાખ્યા અને કહ્યું, મહારાજ મારી પાસે એક સિક્કો છે. મહારાજે શું કીધું, મારી પાસે એક સિક્કો છે, એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે હું ભરું છું. મારી પાસે કશું છે નહીં, પરંતુ મને ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવો છો એમાં મારે કંઈક આપવું છે, પણ મારી પાસે કશું નથી, પરંતુ મારી પાસે એક સો કાંટવાળો સિક્કો છે. ભિક્ષુએ સિક્કો હાથમાં લઈને કહ્યું, તને આ સિક્કો ક્યાંથી મળ્યો? ભિક્ષુએ પૂછ્યું એને કે તને આ સિક્કો ક્યાંથી મળ્યો? મને રસ્તા પરથી જોયો છે. તાઓએ શું કીધું કે મને રસ્તા પરથી મળ્યો છે, મેં ઘસીને એને ઉજળો કર્યો છે. મેં ઘસી ઘસી અને સિક્કાને ઉજળો એટલે ચોખ્ખો કર્યો છે. આ સિક્કો મને બહુ જ ગમે છે, આ સિક્કો મને બહુ જ ગમે છે. મેં એને જીવની જેમ સાચવ્યો છે, આ સિક્કાને મેં મારા જીવની જેમ સાચવીને રાખ્યો છે. આવો ગંદો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે. પેલા ભિક્ષુકે શું કીધું કે ભગવાનની પવિત્ર અને સુંદર મૂર્તિ બનાવવાની છે, આવી મૂર્તિ માટે આ ભગવાન માટે આવો કાટવાળો સિક્કો ઉપયોગમાં ન આવી શકે, એને ઉપયોગમાં લઈ ન શકાય, કારણ કે તમે રસ્તા પરથી મળ્યો છે. એમ કહી એમણે એ સિક્કો પાછો આપ્યો અને એ ચાલતા થયો. ભિક્ષુકે શું કર્યું, એ સિક્કો તાઓને પાછો આપી દીધો અને પછી એ ભિક્ષુક ચાલતા થયા. અહીંયા આપણે પાઠ અધૂરો આખી તાસની અંદર ચલાવીશું, ત્યાં સુધી તમારે પાઠનું વાંચન કરીને રાખવાનું છે. બાય બાય.